नमस्कार दर्शक मित्रों, आप જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝ ને હું ધ્રુવી ત્રિવેદી આપ સૌનું સ્વાગત કરું છું. સમાચાર પર વિગતવાર નજર કરીએ તે પહેલા આવો નજર કરીએ આજે મુખ્ય હેડલાઇન્સ પર. મોડી રાત્રે અમદાવાદ, મહેસાણા સહિતના શહેરોમાં ધોધમાર વરસાદ, ઠેર ઠેર પાણી ભરાવાની ફરિયાદો. भारत में कोरोना विस्फोट, छेल्ला 24 कलाक में प्रथम वक्त 11,788 केस नोंधाया, 389 लोकोना थया मौत. जम्मू कश्मीर ना बड़गाम में आतंकवादियों साथ अथड़ामण, सेना ना सर्च ऑपरेशन दरमियान सर्जे अथड़ामण. समाचार पर विगतवार नजर करें ने शुरुआत करें तो धारासभ्यों ने तूटता बचावा कांग्रेस ने कवायत. सौराष्ट्रना 16 धारासभ्यों ने राजकोट थी राजूला लवाया छे. राजूलाना धारासभ्य अमरीश डेरे होटल दर्शन बुक करी छे. 16 धारासभ्य महुआ रोड ने दर्शन होटल में पहुंचा छे. राजूला विपक्ष नेता परेश थानाणी नो गढ़ मनाय छे तो धारासभ्य ने टूंक समय में धारी लई जवाय तेवी शक्यता वारंवार जोवा मळती हती. त्यारे वारंवार धारासभ्योना रोकाणनु स्थळ कांग्रेस बदली रही है. आगे વધુ માહિતી આપવા માટે મારી સાથે મારા સંવાદદાતા મહેશ ચૌધરી જોડાઈ ચૂક્યા છે. મહેશ, કોંગ્રેસ ઇનસિક્યોર છે તે તો સ્પષ્ટ બાબત જણાઈ રહી છે, પણ વારંવાર સ્થળ બદલી રહી છે તેના પાછળનું કારણ નથી જણાઈ રહ્યું. રાજ્યસભાની ચૂંટણીને લઈને ગુજરાતમાં રાજકારણ ગરમાયું છે. આગામી 19 તારીખે 4 બેઠકો ગુજરાતની રાજ્યસભાની છે, તેના માટે ચૂંટણી યોજાવાની છે. તે પહેલા કોંગ્રેસના એક બાદ એક ધારાસભ્યો રાજીનામા આપી રહ્યા છે. છેલ્લા એક સપ્તાહમાં 4 ધારાસભ્યોએ રાજીનામા આપ્યા છે, ત્યારે કોંગ્રેસે ફરી પોતાના ધારાસભ્યોને બચાવવા માટે રિસોર્ટ પોલિટિક્સ શરૂ કર્યું હતું. કોંગ્રેસનો પ્લાન એવો હતો કે તમામ ધારાસભ્યોને રાજસ્થાન કોઈ રિસોર્ટમાં લઈ જવા. જોકે રાજસ્થાન સરકાર દ્વારા કોરોનાના વધતા જતા કેસને લઈને પોતાની તમામ બોર્ડર સીલ કરી દેવામાં આવી છે અને માત્ર પાસ ધારકો અને ઇમરજન્સી સર્વિસને રાજસ્થાનમાં પ્રવેશ આપવામાં આવે છે. જેના કારણે કોંગ્રેસે હવે પોતાનો પ્લાન બદલવો પડી રહ્યો છે અને તેના ધારાસભ્યોને ગુજરાતમાં જ અલગ અલગ ઝોન વાઇઝ, એટલે સૌરાષ્ટ્રના ધારાસભ્યો સૌરાષ્ટ્રમાં, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત એમ અલગ અલગ ધારાસભ્યોને ઝોન વાઇઝ રાખવામાં આવ્યા છે. ખાસ કરીને કોંગ્રેસ માટે સૌરાષ્ટ્ર વધારે અગત્યનું છે, કારણ કે સૌરાષ્ટ્રમાં તેમના કુલ 16 ધારાસભ્યો છે, જેથી કરીને આ ધારાસભ્યોમાંથી કોઈ ધારાસભ્ય વધુ તૂટે નહીં તે માટે તેમને વારંવાર એક સ્થળથી બીજા સ્થળે મોકલવામાં આવી રહ્યા છે, જેથી કરીને ભાજપના કોઈ નેતા તેમના સંપર્કમાં ના આવી શકે. આ ધારાસભ્યોને ત્યાં સુધી રાજકોટ રાખવામાં આવેલા હતા, જોકે ગઈ રાત્રે તેમને અચાનક રાજકોટથી રાજુલા ખસેડવામાં આવ્યા છે. 16 ધારાસભ્યો છે જે તમામ વિપક્ષના નેતા પરેશ ધાનાણી સહિતના છે અને તેમને કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ અર્જુન મોઢવાડિયા સહિતના નેતાઓ તેમને માર્ગદર્શન આપી રહ્યા છે. અત્યારે રાજુલામાં તમામ ધારાસભ્યોએ એક હોટલમાં રાત્રે રોકાણ કર્યું હતું, ત્યારે હવે તેમને આગામી અત્યારે ધારી લઈ જવામાં આવે તેવી પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. જો ખાસ કરીને રાજુલા વિસ્તાર એ અમરેલી જિલ્લામાં આવે છે, જેથી કરીને પરેશ ધાનાણી જે વિપક્ષના નેતા છે તેમનો ગઢ માનવામાં આવે છે, જેથી કરીને આ વિસ્તારમાં કોંગ્રેસના ધારાસભ્યો સલામત રહે છે તેવું કોંગ્રેસનું માનવું છે, જેથી તેમને આ વિસ્તારમાં જ એક સ્થળથી બીજા સ્થળે અત્યારે ફેરવવામાં આવી રહ્યા છે. કોંગ્રેસ ને પોતાના ધારાસભ્યો પર વિશ્વાસ નથી, વારંવાર સ્થળ બદલવા પડે છે, રિસોર્ટ રાજનીતિ કરવી પડી રહી છે, અત્યારે સલામત સ્થળે ખસેડવા પડે છે, આ બધી બાબત પ્રકાશમાં આવી રહી છે. કોંગ્રેસના દર વખતે ગુજરાતમાં જ્યારે પણ રાજ્યસભાની ચૂંટણી યોજાય ત્યારે કોંગ્રેસના કેટલાક ધારાસભ્યો રાજીનામું આપતા જ હોય છે અને એ ધારાસભ્યો એવા ધારાસભ્યો રાજીનામા આપે છે જે અગાઉ પોતે ક્યારેય કોંગ્રેસ નહીં છોડે અથવા ભાજપમાં નહીં જાય એવા દાવાઓ કરતા હોય છે અને અચાનક રાતોરાત તેઓ રાજીનામું આપવાના તેમના અહેવાલો સામે આવી જતા હોય છે, જેથી હવે કોંગ્રેસના જે વરિષ્ઠ મોવડી મંડળ છે તેને કોના પર વિશ્વાસ કરવો અને કોના પર નહીં તે જ જેવી સ્થિતિ એમના માટે સર્જાણી છે, જેથી કરીને કોઈ હવે ધારાસભ્યો પર વિશ્વાસ કરી શકાય તેવી સ્થિતિ નથી. ધારાસભ્યોને જાળવી રાખવા માટે તેઓ ભાજપના નેતાઓના સંપર્કમાં આવવાથી બચાવવા માંગે છે, જેથી તેઓ અત્યારે કોંગ્રેસના ધારાસભ્યોને એક રિસોર્ટમાં રાખે છે અને પોતાની જે ટોચના નેતાઓ છે એમની નજર હેઠળ રાખે છે, જેથી કરીને જે તેઓ ભાજપના કોઈ નેતાના સંપર્કમાં આવે નહીં અને તેમને કોઈ ઓફર મળે કે એવી કોઈ શક્યતા સર્જાય નહીં જેથી તેઓ રાજીનામું આપે. જી ચોક્કસ મહેશ, આપ અમારી સાથે જોડાયા અને સમગ્ર માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો ખાસ કરીને વારંવાર ધારાસભ્યોના રોકાણનું સ્થળ અહીં બદલવું પડી રહ્યું છે, જેને જોતા એક સ્પષ્ટ બાબત સામે આવી રહી છે કે કોંગ્રેસ હજી પણ ડરી રહી છે. ધારાસભ્યો તૂટતા બચાવવા માટે ક્યાંક ને ક્યાંક કવાયત હાથ ધરવામાં આવે છે.
गुजरात में वरसादनी सीजन शुरू थई गई है। अनेक जिल्लाओमां मेघराजानी पधरामणी शुरू थई गई है। त्यारे गत रात्रे मेहसाणामां रात्रे 8 वाग्याथी 10 वाग्या सुधीमां 3.5 इंच वरसाद खाबक्यो हतो। मध्यप्रदेश थी अमदावाद सुधी रचायेला थंडरस्टॉर्म ने कारणे अमदावादमां मोड़ी रात्रे धोधमार वरसाद तूटी पड्यो। शहेरमां 1 कलाकना गाळामां 1 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો। શહેરના મોટાભાગના વિસ્તારોમાં 25 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની સાથે ધૂળની જોરદાર ડમરી પણ ઉડી હતી। સૌથી વધુ 2 ઇંચ વરસાદ સરખેજમાં નોંધાયો હતો। રાત્રે 10 વાગ્યા પછી તોફાની પવન બાદ વરસાદી ઝાપટું શરૂ થયું। શહેરના થલતેજ, પકવાન, સેટેલાઇટ, જોધપુર, શિવરંજની, સાયન્સ સિટી, સોલા, ચાણક્યપુરી, ઘાટલોડિયા, શીલજ, વૈષ્ણોદેવી, નવાવાડજ, મણિનગર, ખાડિયા, ઈસનપુર, મેમકો, વટવા, દાણાપીઠ, આંબાવાડી, નવરંગપુરા સહિતના વિસ્તારમાં વરસાદ પડ્યો। કોતપુર તેમજ રાણીપમાં લગભગ 1 ઇંચ જેટલો વરસાદ નોંધાયો। મોડી રાત્રે પડેલા વરસાદથી શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની ફરિયાદો મળી। ગાંધીનગર અને નડિયાદમાં પણ રાત્રે ગાજવીજ સાથે વરસાદ વરસી રહ્યો છે। દિવસ દરમિયાન અસહ્ય ઉકળાટ બાદ વડોદરામાં પણ રાત્રે ધોધમાર વરસાદ પડી રહ્યો છે। માઉન્ટ આબુમાં ભારે પવન સાથે મુશળધાર વરસાદ પડતા લોકોને ગરમીમાંથી રાહત મળી, જોકે ભારે વરસાદના કારણે અનેક વૃક્ષો ધરાશાયી થયા તેમજ વીજળી પડવાથી પણ ઘટના સામે આવી છે। ભારે વરસાદના પગલે શહેરમાં પાણીની મુખ્ય સ્ત્રોતોમાં પાણીની નોંધપાત્ર આવક થવા પામી છે। હિંમતનગરના એનજી સર્કલ પાસે વહેલી સવારે વીજ કરંટ લાગતા એક ગાયના મોતની ઘટના સામે આવી છે, જ્યારે પોલીસની ટીમની સાવચેતીથી એક ગાયને બચાવી લેવામાં આવી છે। ઘટનાસ્થળે પહોંચેલ પોલીસે વીજ કચેરીમાં વીજ પ્રવાહ બંધ કરવા માટેનો કોલ કર્યો હતો, જોકે કોલ ન ઉપાડતા પોલીસની ટીમ જાતે જ વીજ કચેરી પહોંચી અને વીજ પ્રવાહ બંધ કરાવ્યો। પ્રાથમિક અંદાજ મુજબ રાત્રિ દરમિયાન વરસાદ પડ્યો હોવાથી થાંભલામાં વીજ કરંટ ઉતર્યો હતો, જોકે પોલીસની સતર્કતાથી મોટી જાનહાનિ ટળી છે। ત્યારે એનજી સર્કલ પાસે વહેલી સવારે અપડાઉન કરતા અનેક લોકો ઊભા રહેતા હોય છે। અંકલેશ્વર જીઆઈડીસીમાં હિમાની ઇન્ડસ્ટ્રીમાં ધડાકા સાથે આગ લાગતા કામદારોમાં નાસભાગ મચી જવા પામી હતી, ત્યારે આ ગંભીર આગમાં 6 જેટલા કામદારો દાઝતા સારવાર અર્થે અંકલેશ્વર અને ભરૂચની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા। આગની માહિતી મળતા 5 ફાયર ફાઈટરની ટીમ અને પોલીસ ઘટનાસ્થળે દોડી આવી તો ફાયર બ્રિગેડની ટીમ દ્વારા ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવાયો। રાજકોટમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સાવ ખાડે ગઈ હોય તેમ છાશવારે હત્યા જેવા ગુનાઓ સામે આવી રહ્યા છે, ત્યારે શહેરમાં વધુ એક હત્યાની ચકચારી ઘટના સામે આવી છે। રણકીની ડોસાક નામના વ્યક્તિની હત્યા કરવામાં આવી છે। અનિલ ઝીંઝુવાડિયા નામના શખ્સે છરીના ઘા મારીને હત્યા કરી। સામે આવેલ વિગતો અનુસાર પૈસાની લેતી દેતી મામલે થયેલ માથાકુટમાં હત્યા કરવામાં આવી છે। પોલીસે અત્યારે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે। સાહેબ અમે તો એમાં વારું પાણી કરીને બધા સુઈ ગયા હતા। આખા બધી મારે મજૂરી કામ કરે ઠાક્યા બરાકા સુઈ ગયા હતા। તો મારો દીકરો બારમાં ખાટલામાં હૂતો હતો, અનિલ કેશુભાઈ નામનો કોરીનો છોકરો હતો, એ આવીને ઘા માર વારીને ગયો જ ગયો। શું કરવા માર્યા? એટલે એ સાહેબ કાંઈ ખબર નથી, સૂતતા ઉપર ઘા માય માઈ રહ્યા હે। આ ભાઈ શું થાય તમારે? મારો દીકરો હોય। શું નામ? અશોકભાઈ, સગનભાઈ જી। મારીને વયો ગયો, એ ક્યાં રહીએ છે? સાહેબ સામે જ રહીએ નહીં આપણે। તમે ક્યાં રહ્યો છો? રોણકી ગામ। ઘટનામાં તો જી આહી સાહેબ કીધું કે અમે હુતા ખાઈને હુઈ ગયા અમે, તો એ પછી કાકા અમે હુઈ ગયા ને તે પછી વા છરીને ગામ આવ્યો મારા ભાઈ, પણ મારા ભાઈ રાજ પર બહાર નીકળ્યા તો એ ભાગ ગયો। પછી ફોન નંબરને ફોન કર્યો ને 108 ને ફોન કર્યો, સીધા અહીં હોસ્પિટલ લઈને આવ્યા, ફેલ થઈ ગયો। પોલીસને જાણ કરી તમે? હા, ક્યાં પોલીસ વર આવ્યા તપાસમાં? ગાંધીગ્રામ પોલીસ ચોકી। શું ફરિયાદ દાખલ કરી તમે? હા, ફરિયાદ દાખલ કરી। કોના વિરુદ્ધ કરી? આ કેશુભાઈ છોકરા વિરુદ્ધ। શું નામ? અનિલ કેશુભાઈ હંજવાડી। કાંઈ અગાઉની માથાકૂટ હતી? શું કરવા આવું? શું કરવા કર્યું? કાંઈ ખબર નથી।
तो राजकोट जामनगर रोड पर योगी पार्क इंडस्ट्रीयल जोन में एक शख्स धमाल मचावता चकचार मची जवा पामी है। सामे आवेल विगत अनुसार रूपया की लेती देती मामले कासम कालावाड़िया नामना व्यक्ति पोताना मामाना कारखाने जाइने धमाल मचावी। आ समग्र घटना सीसीटीवी फूटेज सामे आव्या छे, जेना आधारे गांधीग्राम पोलीसे तपास हाथ धरी छे। तो कोरोनानी महामारी वच्चे अमदावादमां भक्तोनी हाजरी वगर रथयात्रा योजाशे तेवो आयोजन करवामां आवी रह्युं छे। तो रथयात्रामां आतंकी प्रवृत्तिने लईने इंटेलिजेंस ब्यूरो द्वारा अमदावाद पोलीसने एलर्ट आपवामां आव्युं छे, जे मामले अमदावाद पोलीस कमिश्नर आशीष भाटियाए राजीनामुं बहार पाडी आतंकवादी प्रवृत्ति अटकाववा सीसीटीवी लगाववामां आदेश कर्या छे, जेमां ज्वेलर्स आंगणिया मॉल मल्टीप्लेक्समां सीसीटीवी लगाववानो आदेश कर्यो छे। साथे थ्री स्टारथी वधु होटलोमां सीसीटीवी मेटल डिटेक्टर लगाववानो जाहેરનામું પાડ્યું છે। આ ઉપરાંત પેટ્રોલ પંપ અતિથિગૃહ ધર્મશાળા પાવર હાઉસમાં કેમેરા લગાવવા માટેનું પણ જાહેરનામું બહાર પાડ્યું છે। તમામ સીસીટીવી કેમેરામાં વાહનો નંબર સ્પષ્ટ દેખાય તે માટે સૂચના આપવામાં આવી છે। આ ઉપરાંત 15 દિવસ સુધી સીસીટીવીનું રેકોર્ડિંગ સાચવવા માટેનું પણ જણાવવામાં આવ્યું છે। तो होंगकोंग थी पीएनबी कौभाड़ आरोपी नीरव मोदी ने मेहुल चौकसी ने 108 कंसाइनमेंट लगाववामां आव्या छे। आ साथे ज कंसाइनमेंट में रुपया 1,350 करोड़ रुपया मूल्य धरावता जवेरा छे अने तेनुं वजन आश्रे 2.5 टन छे। ईडीए कह्युं के होंगकोंगनी एक कंपनीए गोदाममांथी हीरा मोती अने चांदीना जवेरात मुंबई लाववामां आव्या छे, तेमां 32 कंसाइनमेंट नीरव मोदी अने 76 मेहुल चौकसी ने लगता छे। नीरव अने मेहुल जवेरात ने वर्ष 2018 में दुबई मोकलवा मांगता था। तपास एजेंसी ने जणाव्या अनुसार नीरव अने मेहुल आ कंसाइनमेंट 2018 में होंगकोंग थी दुबई मोकलवा इच्छता था। महाराष्ट्रना पुणेमां क्राइम ब्रांचनी नकली चलणी नोटना मोटा गोरखधंधानो पर्दाफाश कर्यो छे। क्राइम ब्रांचनी टीमे सूचनाना आधारे दरोडा पाड़ी भारतीय अने विदेशी नकली नोटो जप्त करी अंदाजे 6 करोड़ जेटली चलणी नोटो जप्त करीने सेनाना जवान सहित 6 लोकोनी धरपकड़ करी अने वधु तपास हाथ धरी छे। રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 510 નવા કેસ નોંધાયા છે, તેમજ રાજ્યમાં 24 કલાકમાં 34 નવા મોત નોંધાયા છે, જ્યારે 370 દર્દીઓ સાજા થઈને ઘરે પરત ફર્યા છે। રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 21,554 કેસ નોંધાયા છે, જ્યારે મૃત્યુઆંક 1,347 છે। આ સાથે રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 14,743 દર્દી ડિસ્ચાર્જ થયા છે। અનલોક 1ના 10મા દિવસે કોરોનાના 2,537 કેસ વધવાના કારણે રાજસ્થાન સરકારે કડક વલણ અપનાવ્યું છે। હવે બીજા રાજ્યોમાંથી મંજૂરી વગર અવરજવર પર 7 દિવસ માટે પ્રતિબંધ લગાવી દેવાયો છે। બોર્ડર સીલ નહીં કરવામાં આવે પણ તેની પર નિયંત્રણ રખાશે। બોર્ડર ક્રોસ કરવા માટે પાસની જરૂર પડશે। ગુજરાતથી રાજસ્થાન સાથે જોડતી દાહોદ જિલ્લાની બોર્ડરને સીલ કરાવવામાં આવી છે, જે અનુસંધાને દાહોદ નજીક આવેલી મોના ડુંગરી બોર્ડર સીલ કરી દેવામાં આવી છે। તે ઉપરાંત અંબાજી નજીક આવેલી છાપરી બોર્ડરને પણ સીલ કરાઈ છે। ગુજરાત ઉપરાંત ઉત્તરપ્રદેશ રાજસ્થાન બોર્ડરને પણ સીલ કરાઈ છે। રાજ્ય સરકારના આદેશ બાદ આ નિર્ણય કરવામાં આવ્યો છે। કોરોના મહામારી પગલે આખું વિશ્વ ચિંતિત છે। દિન પ્રતિદિન કેસોની સંખ્યા વધી રહી છે, ત્યારે વધતા કેસો સામે હવે રાહતના સમાચાર। ગુજરાત યુનિવર્સિટીના ડિપાર્ટમેન્ટ ઓફ લાઇફ સાયન્સ ફૂડ એન્ડ સાયન્સ એન્ડ ન્યુટ્રિશિયન વિભાગના પ્રોફેસર ડોક્ટર રાકેશ રાવલ દ્વારા કોરોના વાયરસ માટેની આયુર્વેદ દવા શોધવામાં આવી છે। અમદાવાદના પ્રોફેસરે કોરોનાની આયુર્વેદિક દવા બનાવી છે। આયુષ મંત્રાલય દ્વારા દવાના ટ્રાયલ માટે પણ મંજૂરી આપી દેવાઈ છે। એમ્યુરાઇઝ નામની આયુર્વેદિક દવાનો ઉપયોગ કરવામાં આવશે, જ્યારે આ દવા પ્રોફેસર ડૉક્ટર રાકેશ રાવલ અને અક્ષય સેવક દ્વારા તૈયાર કરવામાં આવી છે, જેમાં દવાનું એનિમલ ટેસ્ટિંગ સફળતા સાથે પૂર્ણ કરાયું છે। ત્યારે હવે કોરોનાગ્રસ્ત દર્દી માટે એમ્યુરાઇઝ દવાનો ઉપયોગ કરવામાં આવશે। આગામી સમયમાં એએમસીના સહયોગથી કોરોનાના દર્દીઓને આ દવા આપવામાં આવશે। આ દવાથી રોગ પ્રતિકારક શક્તિમાં વધારો થાય છે। આ જે છે એક આયુર્વેદિક ફોર્મ્યુલેશન છે, આ ઔષધિ વનસ્પતિમાંથી બનાવેલી છે।
અને આના ઇન્ગ્રેડિયન્ટ્સ બધા વનસ્પતિજન્ય જ છે. આની શરૂઆત થઈ હતી એ ડૉક્ટર અક્ષય સેવક જે એક આયુર્વેદિક પ્રેક્ટિશનર છે જૂનાગઢમાં છે, એમને છેલ્લા 10-12 વર્ષમાં એમના અનુભવ પરથી આ દવાનું ફોર્મ્યુલેશન આખું ડેવલપ કરેલું હતું અને એનું સાયન્ટિફિક વેલિડેશન અને એના પર ફર્ધર રિસર્ચ આપણે ગુજરાત યુનિવર્સિટીમાં આગળ ચાલુ રાખ્યું. એ અહીંયા વિઝિટિંગ ફેકલ્ટી પણ છે અને એમના આ 10-12 વર્ષના અનુભવ પરથી આ ફોર્મ્યુલેશનની જે સારા ગુણો જોવા મળ્યા હતા, જેમ કે લિમ્ફોસાઇટ કાઉન્ટ વધારવા તથા ઇન્ફ્લામેટરી માર્કર્સ ઘટાડવા અને લીવર તથા અન્ય લીવર છે, કિડની છે, એમાં સુધારો મળે, આ બધા ગુણોને જોયા પછી જ્યારે કોરોનાનું સંક્રમણ આવ્યું ગુજરાતમાં ત્યારે આપણે જોયું કે કોરોનામાં પણ આ બધા સિમ્પટમ છે કે એમાં લિમ્ફોસાઇટ કાઉન્ટ ઘટી જાય, ઇન્ફ્લામેટરી માર્કર બહુ જ પ્રમાણમાં વધે છે અને એની સાથે સાથે લીવર તથા કિડનીને પણ અસર કરે છે. તો જેમ કે આપણી પાસે એવિડન્સ હતા તો આપણે આ બધા એવિડન્સ અને સાથે આપણે એનિમલ સ્ટડીમાં કરેલ રિસર્ચ એ બધા એના રિઝલ્ટ લઈને આપણે આયુષને એપ્રોચ કરેલો હતો અને એમની સાયન્ટિફિક કમિટી એ ડિસ્કશન પછી આપણને 60 પેશન્ટ ઉપર આના પર ક્લિનિકલ ટ્રાયલ કરવા માટેની મંજૂરી આપેલ છે. કોરોના માટે શોધાયેલી દવા ઇમ્યુરાઇઝ નામની આયુર્વેદિક દવા ટેબ્લેટ ફોર્મમાં કોરોનાના દર્દીઓ માટે શોધવામાં આવી છે. આ ઇમ્યુરાઇઝ નામની દવાનું એનિમલ ટેસ્ટિંગ સફળતાપૂર્વક પૂર્ણ કરાયું છે. દવાનું એનિમલ ટેસ્ટિંગ બાદ હવે કોરોનાગ્રસ્ત દર્દી માટે ઇમ્યુરાઇઝ દવાનો ઉપયોગ કરાય તે દિશામાં કામગીરી હાથ ધરવામાં આવી છે, જેમાં આ દવા સંપૂર્ણ આયુર્વેદિક વનસ્પતિજન્ય છે. ત્યારે જેના રેડિયેશન, માઇક્રોબિયલ લોડ ટોક્સિસિટી સહિતના તમામ પરીક્ષણ ભારતની એક્રેડિટેડ લેબમાં કરવામાં આવ્યા છે. વધુમાં આ દવાના હ્યુમન ડીએનએ રીફોર્મેટ કરવામાં ખૂબ જ સારા પરિણામ આવ્યા છે. જૂનાગઢની અંદર આયુર્વેદિક પ્રેક્ટિસ કરું છું, આયુષ ડોક્ટર છું. મેં મારા રિસર્ચ દરમિયાન એન્ટી એજિંગ પ્રોસેસ, ઇમ્યુનો મોડ્યુલેશન વગેરે સબ્જેક્ટમાં હ્યુમન ડીએનએ અને ટેલોમીરેઝ એક્ટિવિટી ઉપર કામ કરેલ હતું. એની સાથે ગુજરાત યુનિવર્સિટીમાં અત્યારે હું ફેકલ્ટી તરીકે છું અમદાવાદની અંદર. અને આ બધા અત્યારના સમયની અંદર જે કંઈ ચાલી રહ્યું છે એમાં રોગપ્રતિકારક શક્તિ વધારવાથી જો સારામાં સારું પરિણામ મળે એ સંદર્ભમાં અમે લોકોએ અમારા બધા ડેટા છે ગુજરાત યુનિવર્સિટીના માધ્યમથી આયુષ મંત્રાલયમાં સબમિટ કરેલા અને ત્યાં પછી અમે લોકોએ પ્રેઝન્ટેશન કરેલું. એ સંદર્ભમાં આયુષ મંત્રાલયે અત્યારે અમને રોગપ્રતિકારક શક્તિ છે એ વધી શકે અને જો પેશન્ટને હેલ્પ થઈ શકે એના માટે ક્લિનિકલ ટ્રાયલની મંજૂરી ગુજરાત યુનિવર્સિટીના માધ્યમથી મને મળેલ છે. હવે જોવાનું એટલું જ છે કે કોવિડના જે દર્દીઓ છે એ સિમ્પ્ટોમેટિક અને માઇલ્ડ સ્ટેજવાળા એ લોકોની ક્લિનિકલ ટ્રાયલ દરમિયાન શું રિઝલ્ટ મળે છે એ પ્રમાણે અમે લોકો વધારે સારું કહી શકીશું એવી મને અપેક્ષા છે. આ હર્બલ પ્રોડક્ટ એન્ટી એજિંગ, એન્ટી ઓક્સિડન્ટ અને શરીરમાં ડિટોક્સિફિકેશન કરાવે છે, જેના કારણે ચયાપચનની પ્રક્રિયા અને બહારનો કચરો શરીરમાં પ્રવેશે છે તેને કાઢી નાખવામાં ઉપયોગી છે. જ્યારે આ દવાનો ટેલોમીરેજ સ્ટડી 31 દર્દીઓ પર કરવામાં આવ્યો, જેમાં 96% રિઝલ્ટ મળ્યું છે, જ્યારે 100થી વધુ દર્દીઓના માઇલ્ડ, મોડરેટ અને હાઈ એમ 3 પ્રકારના ડીએનએ રિપેર કરવામાં સફળતા મળી છે. શર્મા આગળ વાત કરીએ ગાંધીનગરની, તો ગાંધીનગરના દહેગામમાં મોડાસા રોડ પર આવેલી એક હોસ્પિટલમાં મંજૂરી વગર કોરોના દર્દીઓને સારવાર આપવામાં આવી રહી હોવાનો આક્ષેપ થયો. દહેગામ શહેરની એક હોસ્પિટલને કોવિડ-19ની પરવાનગી મળી નથી, તેમ છતાં હોસ્પિટલ દ્વારા કોરોના દર્દીઓની સારવાર કરવામાં આવી રહી છે, જેને લઈ ગાંધીનગર કલેક્ટરે નિવેદન આપ્યું. તેમણે કહ્યું કે અમે ત્યાં તપાસ કરી છે અને હોસ્પિટલને નોટિસ પણ અપાઈ છે. દહેગામ હોસ્પિટલની હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીનું પણ સારવાર દરમિયાન મોત નિપજ્યું છે. દહેગામમાં જો ઘટના બની છે એના માટે આરોગ્ય વિભાગની ટીમ તપાસ કરશે અને નોટિસ પણ આપવામાં આવ્યું છે. અત્યારે જો 2 દર્દી છે એની સ્થિતિ બરોબર છે, જ્યાં સુધી રિકવરી ના થાય ત્યાં સુધી એની સારવાર ચાલુ રહેશે. સાથે એને સૂચના આપવામાં આવી છે કે એક પણ નવો પેશન્ટ એ એડમિટ કરશે નહીં અને જો કારણદર્શક નોટિસમાં શું જવાબ આપશે એના આધારે એક કમિટી એમાં નિર્ણય લેશે. અને એમાં ડૉક્ટર બી છે, બાકી સગવડ બી છે, પણ કોઈ હોસ્પિટલ કોવિડની કે
નોન કોવિડની એ ફક્ત એનો મુખ્ય પાસો છે કે ઇન્ફેક્શન કેસે માણસ, પણ કે ભાઈ એવો મેથડ નહીં થઈ જાય કે હોસ્પિટલ જ એક સંક્રમણનું કેન્દ્ર બની જાય. એટલા માટેનો એ મુખ્ય પાસો છે કે સરકાર પહેલાં તપાસીને ત્યાર પછી એને ડેઝિગ્નેટ કરતી હોય છે. એ ડેઝિગ્નેટેડ હોસ્પિટલ નથી, એ વાત સાચી છે, પણ ત્યાં સારવારમાં આવી રહી છે, એ લોકોએ તપાસ કરી છે અને એ નિર્ણય લેશે. અમદાવાદ શહેરમાં ફરી પ્રથમ ક્રમાંકે આવી ગયો છે. ગત વર્ષે પણ સ્માર્ટ સિટીમાં અમદાવાદ પ્રથમ હતું, ચાલુ વર્ષે પણ અમદાવાદ શહેર સ્માર્ટ સિટીમાં પ્રથમ આવતા અમદાવાદીઓ માટે ખુશીના સમાચાર છે. ગુજરાત માટે સારા સમાચાર, સિંહોની વસ્તીમાં વધારો નોંધાયો છે. હાલ સિંહની સંખ્યા 674 નોંધાઈ છે. 5 વર્ષ પહેલા સિંહની સંખ્યા 523 હતી, એટલે 5 વર્ષમાં 151 સિંહો વધ્યા છે. સિંહની વસ્તીમાં 29% વધારો થયો છે. સિંહોની વસ્તીમાં વધારો થતા પીએમ નરેન્દ્ર મોદી ટ્વીટ કરીને ગુજરાતીઓને અભિનંદન પાઠવ્યા હતા. ગીરના જંગલમાંથી ખુશીના સમાચાર સામે આવ્યા છે. એશિયાટિક સિંહોની સંખ્યામાં 28.87% વધારો થયો છે. એશિયાટિક સિંહો માત્ર ગુજરાતમાં રહ્યા છે, તેમાં ગીર જંગલ, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ, પોરબંદર, ભાવનગર સહિતના જિલ્લામાં સિંહોનો વસવાટ છે. 2015માં સિંહોની વસ્તી ગણતરી કરવામાં આવી હતી ત્યારે સિંહની સંખ્યા 523 થઈ હતી. 2020માં સિંહોની સંખ્યામાં વધારો થયો છે અને સંખ્યા 674 થઈ છે. આથી 5 વર્ષમાં સિંહોની સંખ્યામાં 151 સિંહનો વધારો થયો છે. સિંહોની વસ્તીમાં વધારો થતા પીએમ નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને ગુજરાતીઓને અભિનંદન પાઠવ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને કહ્યું, સિંહોની સંખ્યા વધવી એક સારા સમાચાર છે. વર્ષ 2015માં જ્યારે સિંહોની ગણતરી કરવામાં આવી હતી ત્યારે સિંહોની સંખ્યા 523 હતી. હવે વન વિભાગ દ્વારા 30,000 ચોરસ કિલોમીટર જંગલ વિસ્તારમાં સિંહોની ગણતરી કરવામાં આવી છે. 2020માં આ સંખ્યા 674 પર પહોંચી છે, જેમાં પુખ્ત સિંહોની વાત કરવામાં આવે તો 161 નર અને 260 માદા સિંહ છે. પાટડા સિંહોની સંખ્યામાં 45 નર અને 49 માદા છે, જ્યારે 22 વણ ઓળખાયેલા છે. તો સિંહબાળની સંખ્યા 137 હોવાનું સામે આવ્યું છે. પ્રથમવાર ગીરમાં આધુનિક ટેકનોલોજીથી ગણતરી હાથ ધરવામાં આવી છે. આ વખતે જર્મન ટેકનોલોજીના રેડિયો કોલરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. સેટેલાઇટ મારફતે સિંહોને લગાવેલ રેડિયો કોલર દ્વારા સિંહોનું લોકેશન મેળવવામાં આવ્યું હતું. બ્યુરો રિપોર્ટ, નિર્માણ ન્યૂઝ. દેશભરમાં કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે ત્યારે રાજસ્થાન સરકાર દ્વારા અન્ય રાજ્યોમાંથી અવર જવર પર પ્રતિબંધ મૂકી દેવાયો છે. ગુજરાતના 23 ધારાસભ્યો તેમના બાકીના ધારાસભ્યો સાથે છેલ્લા 5 દિવસથી રાજસ્થાનના આવુ રોડ નજીકના જાંબુડી રિસોર્ટમાં રોકાયા છે. ત્યારે કોંગ્રેસના ધારાસભ્યની ગાડીને રાજસ્થાન પોલીસે રોકી અમદાવાદના ધારાસભ્યની કાર જાંબુડી તરફ જતી વખતે રાજસ્થાન પોલીસે ગુજરાત પરત કરી હતી. आज से 7 दिन के लिए राजस्थान गवर्नमेंट ने अंतर्राज्यीय सीमा को सील कर दिया है, बंद रहेगा ये आवागमन. तो परमिशन से व्यक्ति आ सकता है, जो भी परमिशन कलेक्टर साहब एसपी साहब जारी करेंगे. तो अभी जो गुजरात को विधायक गुजरात की जो कांग्रेस विधायक की गाड़ी आई थी तो उसको पास था? पास नहीं है, कोई भी पास वाली गाड़ी आएगी वही आएगी, वो बिना पास के हम जाने नहीं देंगे. तो फिर गुजरात कांग्रेस की गाड़ी को आपने फिर जो भी गाड़ी आएगी बिना पास वाली होगी राजस्थान में आने की उसी को जाने दिया जाएगा, दूसरी कोई भी गाड़ी अलाउ नहीं है. બુલેટિનમાં અત્યારે હાલ બસ આટલું જ. વધુ સમાચાર અને અપડેટ્સ માટે જોતા રહો નિર્માણ ન્યૂઝ. ત્યાં સુધી મને આપ